એકનો ગયો તો મહાત્મા પાસે, મહાત્માજી મને એક પડીકી આપો ને, શું કરવી છે? મહાત્માજી ને હાથ ના હતા, શું કરવી છે? મહાત્માજી મારા ઘરના કયું નથી કરતા, એ જરા કયું કરે નહીં, પડીકી દો. અને મહાત્માએ ચેપીઓ લીધી, એસી પડીકી હોતી હે ને, એસી હોતી ને ઇધર હોતા. તો આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ. અરે અરે, વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ, અને ધન કમાણા પછી હંગરી ન રાખવું. એ વેતા પાણીની માલિકો જેટલું વેતું ન રહે ને પાણી, એટલું શુદ્ધ રહી એમ સતત એને પાછું આમ વેતું રાખવું જોઈએ, વેતું રાખવું જોઈએ, વેતું રાખવું જોઈએ. હા, આપવું જોઈએ, સમયે સમયે આપી દેવું જોઈએ, એટલે શુદ્ધ થતું જાય. ટીંગસી બાપુ લખે છે, ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું, ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું, સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું, પછી નાસી ગયાથી શું, પછી નાસી ગયા. સમય આવે તે આપી દેવું જોઈએ. એક સેટવા કરોડો રૂપિયા થઈ ગયા હતા, ભાઈબંધને કીધું કરોડો રૂપિયા થયા, શું કરું, સોનું બનાવી લે હાચો વાહેલા. બહુ ગમ્યો વિચાર, સોનું બનાવી લીધું, લગડિયું બનાવી, દાટી જમીનમાં મારી છીપટ ઢાંકી, નીંદર ઉડે, છીપર ઉડકાવે, લગડી ગણે ઢાંકીને હુઈ જાય, ઉઠે લગડી ગણે ઢાંકીને હુઈ જાય, એક દી લગડી ગણે હાથ નાખ્યો કાકરો, પાછો હાથ નાખ્યો કાકરો, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો, શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નકરા કાકરા ભરી દીધા. નોકર કે, તાર તો ગણવાથી જ કામ હતું ને. બધાને સમજાણું તે વાંધો નહીં, જેને વાપરવા હોય એને ફેર પડે, તને શું ફેર પડે? તું લગડી ગણી હું કાકરા ગણી હું, તને શું ફેર પડે? જેને દેવાશે એને ફેર પડે, તને શું પડે? તો જેને ભેરા કરવા છે એને શું ફેર પડે? રાયતા કે લાખણજી ગઢવી રેડ્યું નાખે, નવદી મોરારી બાપુ રેડ્યું નાખે, જેને નથી પડવાનો તો ફેર પડવાનો જ નથી. ગંગાન કાંઠે ઉભો લાકડી બોરી ને એમ કહ્યું, નથી નાવું, શું કરી લ્યો, નાવું એટલી વાર લાગે પણ નથી નાવું, શું કરી લ્યો? જેને કરવું જ નથી, અને જેને કરવું છે એ સાહેબ કોઈની રાહ નથી જોતો, સમયની રાહ નથી જોતો, ટીપનું નથી જોતો. ભાવનગર મહારાજ દ્વારકાની યાત્રા કરવા માટે થઈ, અને જેથી આવતા હતા ધુમાડ વાગડતા ધુમાડ વાગડતા ધુમાડ વાગડતા, એ ભાવનગર મહારાજનો રસાલો એ ગોહિલવાડના ગામડાની માલિકોથી નીકળો, અને ભાવનગર મહારાજને એમ થયું કે આ ગામ આવ્યું રાઘવ ભમરનું કે નહીં? હા બાપુ, આ ગામ તો રાઘવ ભમરનું. એ કે આલો દ્વારકાની યાત્રાએ ભેરો તેડતા જાય, અને ભાવનગર મહારાજના માણસો આવ્યા એટલે રાઘવ ભમને ઉઠાડાતો નહીં. એટલી જનતાએ કીધું, વાત હતી પણ મારો રાઘવ હૂતો છે બાપ, ઉઠાડાય નહીં મારા રાઘવને, ઉઠાડાય નહીં. કે પણ ભાવનગર મહારાજ બોલાવે કે ભાવનગર મહારાજને કે ઉતારાની બધી વ્યવસ્થા થઈ જાય, બાકી રાઘવ ઉઠે તેની મેળે ઉઠે, ઉઠાડાય નહીં મારા રાઘવને, ઉઠાડાય નહીં. અને એ અડાભીડા દીદી જાય ગયો, ટૂંકમાં વાત કરી, ભાવનગરના રસાલા ભેરો દ્વારકા આવ્યા, આખો સંઘ દ્વારકા આવ્યા. પછી ભાવનગર મહારાજે એટલું જ કીધું કે ગોમતીજીની માલિકોર પેલો દુબાકો પેલો સ્નાન ઈ કરે કે જેને દ્વારકાની ચોરાસી કરવી હોય, દ્વારકાના બ્રાહ્મણોને જમાડવા હોય એ પેલો દુબાકો મારે. બીજા કોઈ પોતિયા વાર્તા હતા, કોઈ હજી પોતાના રસાલાની માલિકોથી પોતિયા કાઢતા હતા, રાઘવ ભમરે લુગણા ફોતો ઠેકડો માર્યો. ભાવનગર મહારાજે કીધું, હા હા રાઘવ, કે બાપા લુગડા કાઢવા જાય ને પોતિયા વારવા જાય તો બહુ વાર થઈ જાય, દાન દેવું તો તરત. જેને દેવું છે ને એ તો હોડ કરે,
દેવું છે ને એ તો મોરથી ઓઢ કરે, હું મોર આપી દઉં. આખા દિવસની માલિક કરું, વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ, પછી વાપરવું જોઈએ. છેલ્લી વાત કે ધન કમાવાનો સમય ન હોય, મારી ઉંમરે પહોંચી ગયા હોય. હું દાન મામાની વાત કરતો, થોડીક વાર અમે બેઠા હતા ત્યાં. હું મામા, હવે તમે છે ને આ ઓહિલો કરીએ, અમે તો હવે આ ઓહિલો કરીએ. આ ઓહિલો કરતા કરતા બાપુ જીવન દા બાપુ નાથ બાપુ, આ ઓહિલો કરતા કરતા ક્યાંક હાયર ચડી જાય, વાંધો ને કે બીડી બાકમાંથી ઓહિલો જાય નહીં, બીડી બાકમાંથી જાય. પણ ધન કમાવાનો સમય નથી રહ્યો, તું શું કરવું? જાદીન વિદ્યા ધન અરુ, ધન કમાવાનો સમય નથી, વિદ્યા કમાવાનો સમય નથી. તો કે તો જગતના પટમાંથી કંઈક સારું કાર્ય કરીને જહ કમાઈ લેવો જોઈએ, જહ કમાઈ લેવો જોઈએ, કંઈક કંઈક એવું કાર્ય કરી દેવું જોઈએ જેથી જહ મળી જાય. હા, કવિ કાકે કીધું છે ને, જો ઘણી વખત આખું ભજન મજાનું હોય, ઘણી વખત આખા ભજનની માલિક કરે કડી મજાની હોય, ઘણી વખત આખી કડીની માલિક કરે લીટી મજાની હોય, ઘણી વખત આખી લીટીની માલિક કરે શબ્દ મજાનો હોય. કવિ કાગે એમ કીધું, તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે, આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આખા ભજનમાં મહત્વનો શબ્દ હોય તો એક જ પૂછીને, રખડતો રખડતો આવે એમ નહીં, ધોળ્યો આવે ને આવે એમ નહીં, ડેલી આડી આવીને આવી ગયો એમ નહીં, ડેલી અને કહ્યું, મામા તમારે આંગણે કોઈ પૂછીને ક્યારે આવે? પાંચ પતી ગાવ માથે તમારો રોટલો ગાજતો હોય, પાંચ પતી ગાવ માથે તમારું નામ ગાજતું હોય તો પૂછતો પૂછતો આવે ને. બાકી ઘરમાંથી નીકળ્યા પછી ફરિયાનું કૂતરું ભાવવા માંડે, એને સ્માઇલ નો આવે કે મરી ગયું અહીંયા રહીએ, નકર એને થા આવી જવો જોઈએ ને કે અહીંયા જ રહીએ એમ. અમુક અમુક તો એટલી હૈદે પહોંચ્યા હોય કે એના ફરિયામાં ચોખાના દાણા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા કે મરી ગયા, પકડવા હાટથી નહીં નહીં ખાવ ને, સૈકલા હેઠા નો ઉતરે એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામાં ચોખા હોય. નામ ગાજે. હવે સાંભળજો, મેં વાંચ્યું છે એક શ્લોક સરસ મજાનો વાંચ્યો છે કે પોતાના નામથી ઓળખાય ઉત્તમ, પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય એ મધ્યમ, મોહરના નામથી ઓળખાય, મામાના નામથી ઓળખાય એ કનિષ્ઠ, અને ઘરના માણાના નામથી ઓળખાય. પછી તો શાસ્ત્ર પાસે શબ્દ નથી, એને અધમાં તમ લખવું પડ્યું. ગામમાં ઘેર્યા પછી કેવું પડે, પભીનો વર ક્યાં રહીએ, તઈ કો ઘર દેખાડે. અરે 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 બહુ થયું. આ હમણાં કેરીની સીઝન આવશે દ્વારકાના, તમારા હાઈવે ઉપર કે મેટાડોર ભરી નીકળે ને મેટાડોર વાળા પૂછો, ભાઈ હું ભર્યું કે કેરી છે કે કઈ કે કેસર, પછી હામા વાળો પૂછે નહીં ક્યાંથી લીધી, નક્કી કરી લે કે વંથલી ની છે ને કે તાલાળા ની છે, કા વંથલી ની છે કા તાલાળા ની છે. વંથલી ની તાલાળા ની કેસર કરી મુંબઈના જાપા સુધી વખણાતી હોય, મવાની ડુંગરી વખણાતી હોય, હળવદ નો પાણો વખણાતો હોય, ધાંગધ્રાની ઘંટી વખણાતી હોય, ચણા આપણા લોટ આપણો મીઠું આપણું ઝારો આપણો બકડીયું આપણું લાકડા આપણી ચૂલ આપણી બનાવ્યા હોય, લાંબાના પાદરીમાં છતાં પાંચ રૂપિયા દઈને છોકરાને દુકાન મોકલી એમ કંઈક ભાવનગરી લઈ આવજે, નગર ગાંઠિયા હરામ ભાવનગરનું મીઠું ન હોય, રાકના ઝૂંપડામાં પડીકું છૂટે તો એમ કે ભાવનગરી છે, અને કરોડોપતિને બંગલામાં પડીકું છૂટે તો એમ કે આ ભાવનગરી છે. તો ભાવનગરના ગાંઠિયા વખણાય, મોવાનું ડુંગરું વખણાય, અને બહુનામ જન્માના અનેક જન્મને અંત્યા મનુષ્ય દેહ મળ્યો, અને ગામમાં સાપકા જેટલું છોકરું ઓળખે નહીં, ત્રણ ત્રણ પેઢીઓના નામ જે ત્યાં ભાઈનું ઘર જડે, શું જીવન જીવી ગયા, શું જીવન જીવી ગયા. કવિએ કીધું છે, મહાત્મા તુલસીદાસજીએ કીધું છે કે બડે ભાગ માણુસ તન પાવા, અને સુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા. દેવતાઓને દુર્લભ કીધું, શું કરવા ખબર? જો આજે આપણે બધા ભેરા થયા, એ સુંદર મજાનો પ્રસાદ લીધો, અહીંયા
મુંજાવર તરીકે જે પૂજા પાઠ કરે છે, આરતી કરે છે, એનો પ્રેમ ભાવ. કોઈ મારા દેવાય કોઈ દૂધનું કીધું તો દૂધની એક તાંહરીને કીધું, બે બે તાંહરીઓ દૂધ ભાઈ અમારે લઈને આવ્યા. આ કર્યું ને બધું આનંદ કર્યું ને. હા, તમે કોઈ દી સાંભળ્યું રંભાદેવ સરાને ઘેર દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડિયા સીણ્યા ને? ન્યા ઈ તો છે જ નહીં. ઘણા એમ કહેતા હરગમાં દે હરગમાં દે. હું તમને બધું હરગમાં દે શું કરશો? કેટલા દી બેઠા બેઠા રંભાદેવ સરાને ડાન્સ જો હોય, એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, પાંચ દી, પછે એ આમ ને બે હું ભાઈ રમદાસજી મારો આપણે આંખું પટપટ થાય. અહીં વિદ્વાનો બેઠાને ખબર, આપણે આંખું પટપટ થાય એટલે આપણે નિમિષમાં આવીએ. દેવતાઓની આંખું પટપટ ન થાય એટલે અનિમિષ કહેવાય, દેવતાઓ અનિમિષ કહેવાય. તો આમને બેસો, તમારે આંખે નહીં વિશે કેટલાક વર્ષ બેસ્યો? અન્ય રહોડા છે નહીં, અહીંથી જુવારી બિસાડા ખાય, ખીર જોઈને ખીર ખાય, સીણા જોડે સીણા ખાય, લેપસી જોડે લેપસી ખાય, ન્યા તો છે નહીં. આ હું નથી કહેતો, હું તો તમને મજાકમાં ખાલી કહી દઉં છું. આ કે છે અમારો હિન્દુસ્તાનનો જૂનાગઢનો એક સંત કે છે કે બેસીને રે ઉમાર ટગ ટગ જો, બેસીને રે ઉમાર ટગ ટગ જો, અમારે અમારે નહી ખાવું કે નહી પીવું, હો નંદા દીના લાલ રે કોઈ કોઠ નહી રે આવું, મારું વન રાવણ છે છે યતિ કૂડા, સ્વર્ગના લોક તો છે યતિ કૂડા, દગાબાદ છે સ્વર્ગના લોક તો છે યતિ કૂડા, રાવણ છે